આજે મહેસાણા તાલુકામાં આવેલા ખેરવા ગામની માલિપા અમારા દેવી પૂજકના વગણે એક વિશેષ વ્યક્તિ કહી શકાય એવા અમારા ખુશાલભાઈના દીકરા અશોકભાઈની ખોટ પડી છે. અશોકભાઈ, આજે તમારા દીકરા દીપકભાઈ જગદીશભાઈ કેવું કહેશે કે જિંદગી હતી તમારી ટૂંકી, છતાં યાદો ગણી મૂકી ગયા, એકલા ખૂણે રડી લઈશું જ્યારે આવશે પપ્પા તમારી યાદ. પપ્પા, આ તમારા દીકરાઓને હાચા ખોટાનો રસ્તો કોણ દેખાડશે? પપ્પા, આ તમારા દીકરાઓને હાચા ખોટાનો રસ્તો કોણ દેખાડશે? અશોકભાઈ, આજે તમારા મમ્મી મીનાબેન, તમારા પપ્પા ખુશાલભાઈ જેવી ફરિયાદ કરે છે કે બેટા, તને મેં નાનપણથી ઘણા લાડકોડથી મોટો કર્યો હતો, કે મારો દીકરો મોટો થઈ અમારો સુખ દુઃખનો સહારો બનશે, અમારી ગઢપણની લાકડીનો ટેકો બનશે. પણ બેટા, તું તો હાવ સ્વાર્થી નીકળ્યો બેટા. આ તારા મા બાપનું તે જરાય ના વિચાર્યું બેટા, તે જરાય ના વિચાર્યું. આજે કોકિલાબેન મારા દ્વારકાના નાથને જેવું કહે છે, આ તે કયા જન્મોના પાપોની સજા આપી દે મને, કે મારી ચૂડીને ચાંદલો લૂંટી લીધો હતો. હે મારા દ્વારકાના નાથ, મારો અડધી રાતનો વાતનો વિહોમ જતો રહ્યો બાપ, મારો માથાનો સત્તર થયો જતો રહ્યો. હે મારા નાથ, આજ તમારી લાડલી દીકરી નિશાના વશોના વહુ હુકાતા નથી, કે રડી પડે છે આંખો અમારી, જોઈ આજ તસવીર તમારી, ક્યારે વિચારી ના શકાય એવી તમારી અણધારી વિદાય તમારી દીકરી નિશાનું કાળજું ગંપાવી ગઈ છે. કે પપ્પા, મને તમારા જેવા લાડ કોણ લડાવશે? પપ્પા, મને તમારા જેવા વાલ કોણ કરશે? પપ્પા, તમારા વગર મને નહીં ફાવતું. પપ્પા, તમારા વગર આ તમારી દીકરીને નહીં ચાલતું. તમે પાછા ક્યારે આવશો? પપ્પા, તમે પાછા ક્યારે આવશો? આજે અમારા કાળીબેન જેવી ફરિયાદ કરે છે કે હે મારા ભૈલા, આ તારી બેનના સુખ દુઃખના વાવડ કોણ લેશે ભાઈ? મારો વાર જલું જતો રહ્યો બાપ, મારો વાર જલું જતો રહ્યો, આજ મારો ભૈલો વયો ગયો. કે આજ વિષ્ણુભાઈ, નટુભાઈ, અમારા ચંદુભાઈ જેવી વાતો કરે છે કે 19 તારીખ 7મો મહિનો 2022ની સાલ ને એ મંગળવારના દિવસે જેવા કાળના ચોગડિયા બન્યા હતા, મારો માડી જાયો વીર જતો રહ્યો બાપ. વિષ્ણુભાઈ, આપણો માડી જાયો વીર વિખૂટો પડી ગયો, આપણો ભાઈનો બેરું જતો રહ્યો બાપ, આપણો ભાઈનો બેરું વયો ગયો. આજ કિશાનભાઈ બકાભાઈ જેવી વાતો કરે છે કે બકાભાઈ, આમ તો આપણો સાધુ કહેવાય અશોકભાઈ, પણ આપણો ભાઈબંધ દોસ્તાર જતો રહ્યો ભાઈ. કે આજ બકાભાઈ કિશનભાઈને કેવું કહે છે કે કિશનભાઈ, આજ ખરા બપોરનો ઓકારો જતો રહ્યો બાપ, આપણો વાલીડો વિખૂટો પડી ગયો. અશોકભાઈ, આજ રૂપાબેન જેવું બોલે છે, અરે અરે, આજ અમારા ઓગણાની શોભા જતી રહી બાપ, અમારા પરિવારનો ગોવાળ જતો રહ્યો બાપ, અમારો ઘરનો મોભારો જતો રહ્યો. આજ તમારા ભત્રીજા સંજય, કરણ, આકાશ, રાયો, નગીન, તમારી ભત્રીજી કાજલ, જયશ્રી, સુરેખા, શિલ્પા જેવું કહે છે, આજ અમારા ખેરવા ગામની શેરીઓ ઊની પડીજી દાદા, આજ અમારા ખેરવા ગામની શેરીઓ ઊની પડીજી દાદા, અમને તમારા જેવા જણા જણા લાડ કોણ લડાવશે દાદા, અમને તમારા જેવા વાલને વલોમણા કોણ કરશે? આજ અમારા નર્મદાબેનનું રોયું નેડતું નથી અશોકભાઈ, આજ અમારા નર્મદાબેનનું રોયું નેડતું નથી. આજ અમારા પિંકીબેન પ્રતાપભાઈ, અમારા કૈલાસબેન ચેતનભાઈ, મારા દ્વારકાના નાથને પ્રાર્થના કરે છે, હે મારા દ્વારકાના નાથ, હે મારા કાળિયા ઠાકર, મારા અશોકભાઈને બીજે જ્યાં પણ એ અવતાર આલ તો કોઈ દાડો એમને દુઃખ ના પડે, એવી અમારા દીપકભાઈ, અમારા જગદીશભાઈની અંતરની અરજી છે.
અમારા અશોકભાઈ ને હારા ઠેકોણા અવતાર આવજો, એવી અમારા નિશાબેન ની અંતર ની અરજી સર. ઓમ સા.